હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? મારું નામ દર્શન શાહ છે. આઈ એમ અ ફાઉન્ડર ઓફ ડી વિવિડ કન્સલ્ટન્ટ, ટ્રસ્ટેડ પાર્ટનર ઇન યોર ફ્યુચર એજ્યુકેશન્સ ઇન્ડિયા એઝ વેલ એઝ એબ્રોડ. અને આજે એક નવા ટોપિક ઉપર આપણે વાત કરવાના છીએ. એ છે કે જો તમે અત્યારે સિક્સ્થ સેમેસ્ટરમાં હોય, ઓકે, અને કોઈ બી કોલેજ એન્જિનિયરિંગ કોલેજમાં ભણતા હોય, એ લોકો માટે આ સ્પેસિફિકલી વિડીયો છે કે એ લોકોએ એબ્રોડ એજ્યુકેશન્સ કેવી રીતે પ્લાન કરવું. સ્પેસિફિકલી જે લોકો ફોલ 2020 માટે પ્લાનિંગ કરતા હોય એબ્રોડ એજ્યુકેશન્સ માટે, સ્પેસિફિકલી યુએસ અને કેનેડામાં, તો આ વિડીયો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો પ્લીઝ લિસન ઈચ એન્ડ એવરીથિંગ એન્ડ ટિલ ધ એન્ડ. અને પ્લીઝ ડૂ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ એન્ડ ઓલ્સો ક્લિક ઓન ધ બેલ આઇકોન, કે જ્યારે બી હું નવા વિડીયોઝ અપલોડ કરું તો તમને એની પોપઅપ આવે અને યુ કેન એબલ ટુ લુક કે કયા નવા વિડીયોઝ છે. કારણ કે હવે પછીની સિરીઝની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન્સ એવી આવશે કે જે તમારા એબ્રોડ એજ્યુકેશન્સમાં એઝ વેલ એઝ ફોર ઇન્ડિયા એજ્યુકેશન્સમાં તમને ઘણી બધી હેલ્પફુલ થશે. ઓકે, એટલે આજે આપણે સ્પેસિફિકલી વાત કરીએ છીએ કે કેનેડાની અંદર ફોલ 2020ની અંદર તમારે માસ્ટર્સ કરવું હોય તો હવે કેવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર કરશો, કે આખો પ્લાન કેવી રીતે લેઆઉટ કરશો, એની એક બેઝિક ઇન્ફોર્મેશન્સ આપવા માગું છું. ઓકે, અને આ વિડીયો ગુજરાતીમાં કન્ટેન્ટમાં કરવાનું કારણ એ જ છે કે બીકોઝ આઈ લવ માય ઓન લેંગ્વેજ. ઓકે, ઇંગ્લિશમાં બી કરી શકું એવું છું, આઈ ડોન્ટ હેવ એની ઇશ્યુ વિથ ઇટ, બટ આઈ વોન્ટ ટુ હેલ્પ મેક્સિમમ પીપલ હુ ઇઝ ઇન ગુજરાત, અને દેટ્સ ધ રીઝન ડુઇંગ ઇન ગુજરાતી, નથિંગ એલ્સ અબાઉટ દેટ. ઓકે ઓકે, પહેલાં પહેલી વસ્તુ છે કે જે લોકોએ અત્યારે સિક્સ સેમેસ્ટરમાં છે અને જે લોકોનું CGPA 8.5 અને અબો છે, ઓકે, એટલે પહેલો પોઈન્ટ છે CGPA 8.5 અને અબો, આ સ્ટુડન્ટોએ એમની પ્રોફાઇલ માટે 8.5 CGPA મેન્ટેન કરી રાખવાનું છે સિક્સ સેમેસ્ટરમાં અને સેવન સેમેસ્ટરમાં. ઓકે, એટલે આ ટુ ટોપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે તમારું CGPA મેન્ટેન કરી રાખજો. ઓકે, હવે જે લોકોને આ વાત થાય છે કે જે લોકોનું CGPA 8.5 અબો છે એના માટેની, પછી આપણે વાત કરીશું જેનો CGPA 8.5 નીચે છે એની. ઓકે, એટલે એ લોકોએ પ્રોફાઇલ બુસ્ટ કરવી પડશે. પ્રોફાઇલ બુસ્ટ કરવી પડશે, દેટ મીન્સ કે એની અંદર એ લોકોએ એડિશનલ સર્ટિફિકેશન્સ લેવા પડશે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં હોય તો ઓનલાઈન તમે સર્ટિફિકેશન કોર્સેરાના લઈ શકો છો, એડેક્સના લઈ શકો છો, અને યુડેમીના કોર્સીસ છે, પણ યુડેમીના કોર્સીસ એટલા બધા વેલ્યુએબલ વેલ્યુ ક્રિએટ કરી શકતા નથી. તો તમે કોર્સેરા ઉપર તમે અને એડેક્સ એક બે સારામાં સારું ઓનલાઈન પ્લેટફોર્મ છે, એના ઉપર તમે કોર્સ લઈ શકો છો. એટલે પ્રોફાઇલ બુસ્ટ કરવા માટે ઓનલાઈન સર્ટિફિકેશન્સ જરૂરી છે. એટલે તમે ફોલ 2020 માટે એપ્લાય કરશો એ પહેલાં જો તમારી પાસે 5 કે 6 સર્ટિફિકેટ હશે, પાયથોન છે, આ પ્રોગ્રામિંગ છે, આ કોમ્પ્યુટર સાયન્સ માટે છે, લીન સિક્સ સિગ્મા છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, આ કોમ્પ્યુટર છે સિવિલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટો માટે, એઝ વેલ એઝ મેકેનિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સો માટે, એડિશનલી તમે મેકેનિકલ માટે ઓટોકેડ છે, પ્રોઈ છે, એનસીસ છે, આ બધા જો સર્ટિફાઈડ ઓથોરિટીમાંથી જો તમે સર્ટિફિકેશન છો તો તમારી પ્રોફાઇલ ડેફિનેટલી બુસ્ટ થઈ શકશે. ઓકે, એટલે 8.5 CGPA હોવા છતાં બી યુ કેન એબલ ટુ ટાર્ગેટ ટોપ યુનિવર્સિટીઝ કેનેડાની અંદર, તમને એડમિશન મળવાના ચાન્સીસ 100% છે. ઓકે, નાવ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે IELTS. ઓકે, હવે જો તમારો IELTS તમે જો પ્રિપેર કરવાનું ચાલુ કરતા હોય કે વિચારતા હોય તો ધીસ ઇઝ રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટ. ઓકે, કારણ કે બધા જ પોર્ટલ કેનેડા યુનિવર્સિટીઝમાં પોર્ટલ એપ્રોક્સિમેટ સપ્ટેમ્બરથી ઓપન થઈ જાય છે. ઓકે, એટલે સપ્ટેમ્બર પહેલાં યુ હેવ ટુ ફિનિશ અપ વિથ યોર IELTS. હવે IELTSની પ્રિપરેશન્સ તો અત્યારે લઈએ તો ધીસ ઇઝ અ માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર, યુ હેવ 6 મંથ. હવે જો આ 6 મંથની અંદર તમે IELTSની પ્રિપરેશન બહુ સારી રીતે કરો તો તમને સ્કોર, મિનિમમ સ્કોર અત્યારે યુનિવર્સિટી સમૂહમાં આવે છે 6.5, નો લેસ ધેન 6, અને જે બધી ઘણી સારી સારી યુનિવર્સિટી છે એ લોકો સ્કોર માગે છે 7, નો લેસ ધેન 6. ઓકે, પણ રિસેન્ટલી એક એવી યુનિવર્સિટીઝ કે જે એક બધા જ લોકોને કન્સિડરેશન હતી કે યુનિવર્સિટી ઓફ વિન્ડસર, એને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે આખી રિક્વાયરમેન્ટ ચેન્જ કરી નાખી કે 6.5, નો લેસ ધેન 6.5. ઓકે, તો જે લોકો આ ઓપ્શન્સ કન્સિડર કરતા હતા સેફ સાઇડ વિન્સર માટે, તો એ ઓપ્શન્સ જાન્યુઆરી ઇન્ટેક 2020 અને ફોલ 2020 ઇન્ટેક માટે રોલ આઉટ થઈ ગયો છે. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો, એની વેબસાઇટ ઉપર બી લખેલો છે અને હું એ વેબસાઇટની લિંક બી આ વિડીયોઝમાં નીચે મૂકીશ, તો કોઈ બી તમને રોંગ ઇન્ફોર્મેશન્સ નહીં આપી શકે. ઓકે, અને મારો હેતુ એક જ છે કે તમને એક રાઇટ ઇન્ફોર્મેશન્સ, રાઇટ ગાઈડન્સ મળવું જોઈએ. ઓકે, એટલે IELTSની અંદર હવે પછી જો તમે ફોલ 2020 માટે ટ્રાય કરતા હોય, તમારો ટાર્ગેટ IELTSની અંદર મિનિમમ 7 હોવો જોઈએ, નો લેસ ધેન 6.5, તો તમારા માટે ઘણી બધી યુનિવર્સિટી, સારામાં સારી યુનિવર્સિટીઝની ઓપોર્ચ્યુનિટીઝ ઓપન થઈ જશે. ઓકે, અને ઘણા સ્ટુડન્ટોનો 7.5, નો લેસ ધેન 6.5 હોય છે, એ બી સારું છે. ઘણા સ્ટુડન્ટ આર ગોઈંગ ટુ 8, નો લેસ ધેન 6.5 ઓર નો લેસ ધેન 7. તો ધીસ આર ધ વેરી ગુડ સ્કોર યુ કેન એબલ ટુ ટાર્ગેટ. જે 8.5 અને અબોવાળા માટે છે, આ
આ IELTS સ્કોર તમારા માટે ખરેખર સારો છે. ઇફ યુ કેન ટ્રાય ઇટ, યુ વિલ ડેફિનેટલી ગેટ ઇન ટુ ધ ગુડ યુનિવર્સિટીઝ. એટલે આ 6 મહિનાની અંદર તમારે IELTSની પ્રિપરેશન કરવાની છે. તમે IELTS એક વાર બી આપી શકો છો, બે વાર બી આપી શકો છો, ત્રણ વાર બી આપી શકો છો. તો ફર્સ્ટ ટ્રાય યુ કેન ટેક ઇન ટુ ધ મે, એન્ડ દેન આફ્ટર ઇફ યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ યુર IELTS સ્કોર, ગો અગેન આફ્ટર 2 મંથ્સ. ઓકે, તો મારું ડેડલાઇન એવું કહી શકાય કે ઓગસ્ટ એન્ડ સુધી તમે તમારા IELTS ડન હોવું જોઈએ. ઓકે, નાવ હા, જે લોકોને CGPAની વાત છે કે 8.4, 8.5 આવવો છે, એ લોકો ઇન્ટર્નશિપ્સ માટે ટ્રાય કરે. આ સેમેસ્ટરની અંદર જો તમને 2 મહિનાની ઇન્ટર્નશિપ મળતી હોય તો ગો ટુ ધ કંપનીઝ અને ટ્રાય ટુ ગેટ અ પ્રેક્ટિકલ એક્સપોઝર. અને એ એવું બી બની શકે કે તમે એનો લેટર ઓફ રેકમેન્ડેશન લઈ શકો. તો બેઝિકલી લેટર ઓફ રેકમેન્ડેશન્સનો ફાયદો એક જ છે કે યુ કેનેડા યુનિવર્સિટીઝમાં એપ્લાય કરવા માટે આ એક તમને પ્રોફાઇલ બુસ્ટિંગ મળી જશે. ઓકે, તો ઇન્ટર્નશિપ્સનો લેટર ઓફ રેકમેન્ડેશન્સ હોય તો તમારા માટે બહુ જ સારું છે. ઓકે, અને સર્ટિફિકેશનની જેમ આપણે વાત કરીએ કે પ્રોફાઇલ તમારી બુસ્ટ કરવી પડશે. ઓકે, એટલે આટલા પોઈન્ટ્સ છે જે લોકોનું CGPA 8.5 અને અબોવ છે. મેં જેમ કહી દીધું CGPA મેન્ટેન કરવાનો, IELTSમાં 7 નો લેસ ધેન 6.5 આવતો હોય તો વધારે સારું છે. ત્રીજું, તમે ઇન્ટર્નશિપ્સ કરી શકો છો. ચોથું, કે ઓનલાઈન કોર્સિસ લઈ અને તમારી પ્રોફાઇલ બુસ્ટ કરી શકો છો. અને મેક્સિમમ સારામાં સારો લેટર ઓફ રેકમેન્ડેશન્સ તમે લેવાનો ટ્રાય કરો તમારા પ્રોફેસર્સ પાસે. ઓકે, અને દેન આફ્ટર સ્ટાર્ટ વર્કિંગ ઓન યોર SOP. ઓકે, કે કેવી રીતે બનાવો છે, શું છે. એન્ડ ધેન આફ્ટર તમે કોઈક વોલન્ટરી વર્ક કે સોશિયલ સર્વિસ બી કરી શકો છો. એ વસ્તુ બી કેનેડિયન યુનિવર્સિટીઝમાં ઇમ્પેક્ટ કરશે એડમિશન્સ માટે. ઓકે, નાવ હવે જે મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે આપણે આવીએ છે કે જે લોકોનું CGPA 7.8થી લઈને 8.5 વચ્ચે છે. ઓકે, સાંભળો શું કહું છું, 7.8થી લઈને 8.5 એની વચ્ચે છે. આ બધી જ વાત છે વિધાઉટ બેકલોગની. ઓકે, બેકલોગની આમાં કોઈ જ હું વાત નથી કરતો. આ બધી જ વાત છે વિધાઉટ બેકલોગ તમારા આ CGPA હોવા જોઈએ. ઓકે, હવે 7.8 થી 8.5 એક સેન્સિટિવ CGPA છે જ્યાં મેક્સિમમ છોકરાઓની કેટેગરી ફોલ થતી હોય. ઓકે, હવે આ છોકરાઓએ આ સેમેસ્ટરની અંદર શું ધ્યાન રાખવું કે જે 6ઠા સેમેસ્ટરમાં હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ આ સેમેસ્ટરમાં તમારે મેક્સિમમ એ ધ્યાન રાખવાનું કે 6ઠા સેમેસ્ટરમાં જો તમારા 7.8 હોય કે 7.9 હોય તો તમે 8 ઉપર જતા રહો. ઓવરઓલ CGPA તમારો 8 અબોવ થઈ જવો જોઈએ. ઓકે, તો એ તમને ડેફિનેટલી હેલ્પફુલ કરશે કારણ કે આપણે એપ્લાય કરીશું ત્યારે 6ઠા સેમેસ્ટરની ટ્રાન્સક્રિપ્ટની જરૂર છે અને ત્યારે તમે 7માં ભણતા હશો. ઓકે, તો 6ઠા સેમેસ્ટરનું જેટલું બી ઇમ્પેક્ટ વધારે હશે તમારો ઓવરઓલ CGPA સારો થઈ જશે તો એ તમારા માટે બેનિફિશિયલ છે. જો તમે સારી યુનિવર્સિટીઝમાં અત્યારે ઓટોનોમસ યુનિવર્સિટીઝ કે પ્રાઇવેટ ડીમ યુનિવર્સિટીઝમાં ભણતા હોય તો તમારી ફેકલ્ટી જોડે વાત કરીને તમે આ કન્ડિશન સમજાવી શકો છો કે ભાઈ તમે અમારા CGPAને આ પ્રોસેસ છે ને આ સિસ્ટમ છે તો માઇટ બી યુ કેન હેલ્પ એબલ ટુ હેલ્પ અસ કે અમે એક્ઝામની પ્રિપરેશન્સ કેવી રીતે કરીએ કે અમારા CGPA ઇન્ક્રીઝ થાય. તો પહેલાં પહેલી વસ્તુ કે 6 સેમેસ્ટરમાં આ સેમેસ્ટરમાં તમે કોન્સન્ટ્રેટ કરી લો અને ટ્રાય ટુ મેક શ્યોર કે તમે 8 ઉપર પહોંચી જાઓ. ઓકે, નાવ સેકન્ડ પોઈન્ટ જે કીધી કે IELTS. હવે તમે આ એક સેન્સિટિવ રેન્જમાં આવો છો તો તમારો IELTS બહુ મહત્ત્વનો ભાગ ભજવો જોઈએ. જેટલો IELTS સારો એટલા તમારા એડમિશન્સના ચાન્સીસ વધારે કેનેડા યુનિવર્સિટીઝ માટે. કે ધારો કે સમજો કે તમારા 7.5 નો લેસ ધેન 6.5 હોય તો યુ વિલ ડેફિનેટલી ડેમ શ્યોર કે 8 CGPA અને આટલા સ્કોર ઉપર તમને સારામાં સારી યુનિવર્સિટીઝમાં એડમિશન્સ મળી શકે છે. ઓકે, દેટ મીન્સ કે IELTS તમારે 7.5 નો લેસ ધેન 6.5, 7 નો લેસ ધેન 6.5 અને 6.5 નો લેસ ધેન 6 ઓપ્શન તો છે જ આપણી પાસે. એમાં મળવાના ચાન્સીસ તો છે જ આપણી પાસે. યુનિવર્સિટીઝ એવી કેનેડામાં છે કે સર્ટેન યુનિવર્સિટીઝ આ રિક્વાયરમેન્ટ લે છે, પણ તમે તમારો બેસ્ટ ટ્રાય કરો કારણ કે તમે એ જે કોમ્પિટિશન્સમાં આવો છો એ કોમ્પિટિશન્સ ડે બાય ડે વધતી જાય છે કેનેડા યુનિવર્સિટીઝમાં. ઓકે, એટલે CGPA મેન્ટેન, IELTS. ઓકે, IELTS તમે જેમ મેં પહેલાં વિડીયોમાં કીધું એ કે સપ્ટેમ્બર પહેલાં ખતમ કરી દેજો, ઓગસ્ટ પહેલાં ખતમ કરી દેજો. ઓકે, નાવ પ્રોફાઇલ બુસ્ટિંગ. હા, જે આ સેન્સિટિવ પાર્ટમાં જે લોકો CGPA હોય છે એ લોકોનો પ્રોફાઇલ બુસ્ટિંગ બહુ જરૂરી હોય છે. પ્રોફાઇલ બુસ્ટિંગની અંદર હું મેક્સિમમ વસ્તુ એ કહી શકું કે ટ્રાય ટુ ટેક ઓનલાઈન કોર્સિસ. હા, ઓનલાઈન કોર્સિસ પછી એવા નહીં લેવાના કે એક જ દિવસે 5-5 સર્ટિફિકેટ જનરેટ કરી નાખવાનો, કારણ કે ઘણા બધા છોકરાઓ એક જ દિવસમાં 5 સર્ટિફિકેટ જનરેટ કરી નાખે છે તો એ ખબર પડી જાય કે યુ હેવ ડન સમથિંગ રોંગ. તો સર્ટિફિકેટ, ઓનલાઈન સર્ટિફિકેટ તમે લેવાનું ચાલુ કરો અને દર મહિને 2 મહિને એના સર્ટિફિકેટ જનરેટ કરતા રહો અને તમે એકચ્યુઅલી લર્ન કરો. ઓકે, વિથ ગુડ પર્સન્ટેજ. તો આ બધી વસ્તુ તમારા પ્રોફાઇલને બુસ્ટ કરવા માટે બહુ જ જરૂરી છે જે લોકો 7.8 થી પછી 8.5 CGPAની કેટેગરીમાં આવતા હોય છે.
ઓકે તો બુસ્ટ પ્રોફાઇલ ઇઝ વેરી ગુડ ફોર યુ ઓનલાઈન સર્ટિફિકેશન્સ દેન આફ્ટર ઇન્ટર્નશિપ્સ દેન આફ્ટર સોશિયલ વર્ક આ એક બહુ જરૂરી વસ્તુ છે તમારા માટે રેકોગ્નાઇઝ સર્ટિફિકેશન લો કોર્સેરા એડેક્સ ઉપર કે અમે તો આઈઆઈટીસના પોર્ટલમાં બી આપણે ઘણા બધા ઓનલાઈન સર્ટિફિકેશન્સ ચાલુ થઈ ગયા છે તો વિચ ઇઝ વેરી ગુડ ફોર યુ ઓકે તો એ લેવાનું ચાલુ કરો અને હા આ વસ્તુમાં તમારો મેક્સિમમ સ્ટ્રેન્ડર એલઓઆર હોવો જોઈએ અને એસઓપી એટલે તમે અત્યારે જે એજ્યુકેશન લઈ રહ્યા છો એવી સારી ફેકલ્ટીનો તમે લેટર ઓફ રેકમેન્ડેશન લો કે જે તમને ડેફિનેટલી એડમિશન્સમાં હેલ્પ કરી શકે એમ છે તો કેનેડા એન્ડ યુનિવર્સિટીઝ માટેની આપણે જે આ વાત કરી એ બે કેટેગરીના લોકો માટે વાત કરી કે જે 8.5 અબો છે ઓકે એ લોકો માટે મેં જે આ વિડીયોમાં જણાવ્યું એ અને જે લોકો 7.8 વચ્ચે 8.5 વચ્ચે બિલોંગ કરે છે એ લોકો માટે મસ્ટ આટલી વસ્તુ જરૂરીમાં જરૂરી છે ઓકે હવે એવી વસ્તુ આવે છે કે 7.8 નીચે સીજીપીએ વાળાને શું હવે 7.8 નીચે સીજીપીએ જે લોકોને હોય એ લોકો માટે આ વર્ષના એક્સપિરિયન્સ પ્રમાણે એક બહુ ટફ કોલ હોય છે યુનિવર્સિટીઝમાં એડમિશન માટે ટુ બી ફ્રેન્ક આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસએપોઇન્ટ એનીબડી ઓકે કારણ કે મેં જોયા છે કે જેના 7.8 સીજીપીએ છે અને જેના આઈએલટીએસમાં 8 છે દે આર ગેટિંગ રિજેક્ટેડ ફ્રોમ ધ ટોપ યુનિવર્સિટીઝ ઓકે તો હું એવું કહી શકું કે એક રિક્સ લેવાય કારણ કે મે બી નેક્સ્ટ યર સિસ્ટમ ચેન્જ થાય કેનેડિયન યુનિવર્સિટીઝ આર માઇટ બી ટેકિંગ મોર સ્ટુડન્ટ્સ ઓર દે માઇટ ચેન્જ ધેર પર્સન્ટેજ સિસ્ટમ કે સીજીપીએ સિસ્ટમ ચેન્જ કરી શકે છે ઓકે તો હું એવું કહું 7.8 નીચેના સ્ટુડન્ટો માટે આ સેમિસ્ટરમાં તમે 7.5 હોય તો 7.8 ઉપર જતા રહો મેક્સિમમ ટ્રાય કરો કે આ સેમિસ્ટરની અંદર તમે મેક્સિમમ સ્કોર તમારા એજ્યુકેશન ઉપર કરો કાં તો સેમેસ્ટર્સમાં કરો ઓકે અને એના પછી જે તમારા પાસે જે ફ્રી ટાઈમ મળે છે એમાં મેક્સિમમ પ્રોફાઇલ બુસ્ટિંગ કરાવો 2, 3, 4, 5 સારામાં સારા લેવલના સર્ટિફિકેટ લાવો ઓનલાઈન સર્ટિફિકેટ તમે કરો એડેક્સ ઉપર કરો કોર્સેરા ઉપર કરો દેન આફ્ટર આઈઆઈટીઝના લો દેન આફ્ટર યુ કેન ગો ફોર રિસર્ચ ઇન્ટર્નશિપ ઇન આઈઆઈટીઝ ઓર એનઆઈટીઝ દેન આફ્ટર તમારી પાસે જો પબ્લિકેશન્સ હોય તો એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇફ યુ કેન પબ્લિશ 1 or 2 ઇન્ટરનેશનલ પેપર આ પ્રોફાઇલ 7.8 પ્રોફાઇલ માટે તો એ તમારા ડેફિનેટલી પ્રોફાઇલ બુસ્ટ કરશે અને ઇન્ટરનેશનલ પેપર તો જો બીજા બધા બી કરી શકે તો બી એમાં કોઈ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તો 7.8 એનાથી નીચે જવા માટે નીચેના સીજીપીએ માટે હું રિયલિસ્ટિક વાત કરું છું આમાં મારો કોઈ જ ઇન્ટેન્શન નથી ઘણા બધા એવા સ્ટુડન્ટો છે જે મારી પાસે જેના 7.8 ને 7.5 સીજીપીએ છે એ લોકો બી યુનિવર્સિટીઝમાં મળેલું છે એવું નથી મળેલું પણ જે રિયલિસ્ટિક વાત કરીએ એ જ છે અને આમાં હું કોઈને ડિસએપોઇન્ટ કરવા માગતો નથી તો પ્લીઝ ડોન્ટ ટ્રોલિંગ ઓન સોશિયલ મીડિયા કે ભાઈ આ ઇન્ફોર્મેશન છે ને આવું છે તો ધીસ ઇઝ અ રિયલિસ્ટિક થિંક આઈ એમ જસ્ટ ગિવિંગ ટુ યુ તો હા અને એ લોકો આઈએલટીએસમાં તો મેક્સિમમ સ્કોર તો લાવો જ છે 7 તો મિનિમમ એ લોકો માટે કહી શકાય કે 7.8 નીચે મારે 7 તો જોઈશે અને પ્રોફાઇલ બુસ્ટિંગ બી જોઈશે અને એ લોકો આઈએલટીએસ સપ્ટેમ્બર પહેલાં ખતમ કરી નાખે તો સારામાં સારું છે ઓકે હવે એપ્લિકેશન કરવાનો આઈડિયલ ટાઈમ જો આપણે વિચારીએ તો આ વર્ષે અમે સ્ટાર્ટિંગ કરીશું સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકમાં તો સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકની અંદર મેકેનિકલ ડિપાર્ટમેન્ટ કેમિકલ ડિપાર્ટમેન્ટ કોમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટના આટલા બધા છોકરાઓને મોસ્ટ ઓફ ધ ફિલ્ડના છોકરાઓને મેં એપ્લિકેશન કરી હતી એમાં મિકેનિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટનું એડમિશન્સ મારે ડિસેમ્બર સુધી આવી ગયેલું છે એટલે સપ્ટેમ્બર ઇન્ટેક માટે ડિસેમ્બર સુધી સપ્ટેમ્બર એટલે ફોલ 2020ની વાત કરતાં આ સપ્ટેમ્બરની અંદર તમારે એપ્લિકેશન્સ કરી નાખવી પડશે ફોલ એટલે સપ્ટેમ્બર 2019માં તમારે એપ્લિકેશન્સ કરવાની કે જે ફોલ 2020માં એડમિશન્સ કેનેડામાં લેવા માગતા હોય એના માટે ઓકે તો મિકેનિકલ ડિપાર્ટમેન્ટના કેમિકલ ડિપાર્ટમેન્ટના ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના આટલા આટલા ડિપાર્ટમેન્ટના રિસેન્ટલી આવતા હોય છે કોમ્પ્યુટર સાયન્સ બહુ સેન્સિટિવ છે નાઉ ડેઝ અને ધે આર ટેકિંગ મોર દેન 6 મંથ ટુ ગેટ એડમિશન ડિસિઝન તો કોમ્પ્યુટર સાયન્સમાં જે લોકો સ્ટુડન્ટ હોય અને કેનેડા યુનિવર્સિટીઝમાં એપ્લાય કરવા માગતા હોય તો ધીસ ઇઝ માય રિક્વેસ્ટ તમે કહી શકો છો કે તમે સપ્ટેમ્બરથી જ એપ્લિકેશન પ્રોસેસ ચાલુ કરી દો કાં તો ઓક્ટોબરથી મેક્સ ટુ મેક્સ ઓક્ટોબર પહેલાં તમે તમારી બધી જ એપ્લિકેશન પ્રોસેસ રેપઅપ કરી દો તમારા માટે બેનિફિશિયલ છે ઓકે હવે એક જે માર્કેટમાં રોંગ ઇન્ફોર્મેશન આવી રહી લોકો ઘણા બધા કન્સલ્ટન્ટો કહેતા હોય છે કે મને કોણ બી મારા સ્ટુડન્ટ્સો મને કહે છે કે તમે 6 સેમેસ્ટરમાં હોય 7 સેમેસ્ટરમાં પડતા હોય તો તમે એલિજિબલ નથી યુનિવર્સિટીમાં એપ્લાય કરવા માટે વિચ ઇઝ કમ્પ્લીટલી રોંગ ઓકે એક ટોટલ બુલશીટ વાત છે કારણ કે જો તમે 7 સેમેસ્ટરમાં હોય અને જો તમારો આઈએલટીએસ કોર્સ સારો હોય અને પ્રોફાઇલ સારી હોય તમે ડેફિનેટલી એલિજિબલ છો યુનિવર્સિટીઝમાં એપ્લિકેશન કરવા માટે અને ડેફિનેટલી તમને વિઝા મળે છે કારણ કે મારા પાસે ઈ સાલના અને આ સાલના ટેકનામાં સ્ટુડન્ટો છે જે લોકો 7 સેમેસ્ટરમાં હતા 8 સેમેસ્ટરમાં આવીને પાસ આઉટ થયા અને પાસ આઉટ થયા પછી અમે એ લોકો વિઝા પ્રોસેસ કરીને ધી આર નાવ ઇન કેનેડા તો એ વસ્તુ તો ભૂલી જ જજો કારણ કે ઘણા બધા સ્ટુડન્ટો મને કહે છે સાહેબ શું કરવાનું પણ
પોસિબલ જ છે અને એ ઇઝ ફેક્ટ જ છે બરાબર. અને તમારે ડેટા જોઈતો હોય તો કમ ટુ મી, આઈ કેન શો યુ કે આટલા આટલા પ્રોસીજર છે. હા, એટલે કેનેડા વિઝા એપ્લાય કરવામાં એક વસ્તુ છે કે ફાઇનલ પ્રોવિઝનલ ડિગ્રી જોઈએ અને છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અને ટ્રાન્સક્રિપ્ટ જોઈએ. આ ત્રણ વસ્તુ મેન્ડેટરી છે. જો તમે સેવન સેમેસ્ટરમાં હોય, તમને ફોર 2020 માટે એડમિશન્સ મળ્યું તો તમારું મે 2020માં કાં તો જૂન 2020માં રિઝલ્ટ આવી જશે, એટલે તમને ટ્રાન્સક્રિપ્ટ મળી જશે, પ્રોવિઝનલ ડિગ્રી મળી જશે અને ટ્રાન્સક્રિપ્ટ અને માર્કશીટ મળી જશે. ઓકે, આ વસ્તુને તમે વિઝા એપ્લાય કરી શકો છો, એટલે કોઈ જગ્યાએ કોઈ જ પ્રોબ્લેમ નથી. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો. અને હા, જે લોકોનો CGPA સારો હોય, આઈ મસ્ટ રેકમેન્ડ ધેટ કે 8.5 અબોવ હોય તો ગો ફોર ધ યુનિવર્સિટી પ્રોગ્રામ, ડોન્ટ ગેટ ટ્રેપ વિથ ધ પીજી ડિપ્લોમા. ઓકે, કારણ કે અમે ઘણા બધા સ્ટુડન્ટો જોયા છે કે જે લોકો CGPA સારામાં સારો છે પણ એ લોકો પીજી ડિપ્લોમામાં જાય છે બીકોઝ ઓફ ધ કોસ્ટ ફેક્ટર. ઓકે, પણ મેક શ્યોર કોસ્ટ ફેક્ટર યુનિવર્સિટીઝ અને પીજી ડિપ્લોમાની ઘણીવાર કોસ્ટ ફેક્ટર ઘણીવાર સરખી જ આવતી હોય છે, ઘણા બધા સ્ટુડન્ટોને ખબર નથી. ઓકે, તો ઇફ યુ નીડ મોર ઇન્ફોર્મેશન ઓન દેટ, just call me anytime, whatsapp me on my below number. I am also putting my number over there. Okay, and meherbani kare ratre bahar vaake take over the phone na karso please. I am getting disturbed because I have my own family. So this is okay, to aa informations tamara sara mate ane tamara future ne ek navi disa aapva mate hu aa banavi rahyo chu and I hope you like it and thanks a lot.